आ तरफ ધોરાજી में ભાદર સિંચાઈ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। ભાદર એક ઇરિગેશનની કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવાતા પાણી દૂષિત બન્યું છે। ભાદર ડેમમાંથી ઉનાળુ પાક માટે કેનાલમાં પાણી તો છોડાયું, પરંતુ કેનાલની સફાઈ જ ન કરી હોવાથી પાણીની સાથે મોટા પ્રમાણમાં કચરો જોવા મળ્યો। દૂષિત પાણી પાકને પિયત માટે આપી દેવાથી પાક બળી જાય છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની સફાઈ માત્ર કાગળ ઉપર જ થાય છે અને સફાઈના અભાવે માઇનોર કેનાલ બ્લોક થતા પિયત માટે પૂરતું પાણી ખેતરો સુધી પહોંચતું જ નથી। હાલમાં ભાદર સિંચાઈ દ્વારા કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે। આ પાણી છોડવાનો નિર્ણય અણઘડ નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે કેનાલની સંપૂર્ણ સફાઈ પણ થઈ નથી। આવા સંજોગોની અંદર પાણી છોડી દેવામાં આવ્યું છે, જેને કારણે અનેક જગ્યાએ કચરો ભરાવાને લીધે પાણીનો ભરાવો વધી ગયેલ છે અને કેનાલ ક્યારે તૂટી જાય તે કહી શકાય નહીં। જ્યારે આ નિર્ણય ઓફિસમાં બેસીને કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। કેનાલની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી, તેમજ પાણી પણ બહુ દૂષિત આવેલ છે અને અગાઉ પણ ઘણી વખત અરજી દીધેલ છે। કેનાલના દિવાળીએ જ્યારે રવિ પાક શિયાળુ પાક માટે કેનાલ છોડેલી ત્યારના જે અમુક આઉટલેટ ગેટ છે જેસીબી દ્વારા કાઢી નાખેલા, આજ સુધી અરજી દીધેલ છતાં પણ રિપેર કરવા આવ્યા નથી। કેનાલ છોડી દીધી છે પણ સાફ કરવામાં કંઈ આવ્યું નથી, એમનેમ પાણી મોકલી દીધું છે।